अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। આપણે આપણા વિચારો ક્યારેય બદલવાના નથી, તો બીજો પ્રશ્ન હતો કે મનુષ્યનું કલ્યાણ શેમાં? પહેલા તો આપણે આપણી જાતને જ હજુ ઓળખી નથી શક્યા કે આપણે કાચ છીએ કે આપણે પારસમણી છીએ, આપણે કાચ છીએ કે આપણે હીરો છીએ। ઈશ્વર નું નામ એ તો સ્વયં પારસમણી છે, આપણે લોખંડ છીએ સાહેબ। એ પારસમણી રૂપી હરી આપણને સ્પર્શ કરે ને એટલે લોખંડ સોનું બની જાય છે। બસ આપણને પણ આપણને બધાને કાટ બહુ લાગી ગયો છે, આમાંથી આપણે બધાએ બહાર આવવાનું છે તો જ આપણું કલ્યાણ છે। એટલે હરિનું ચરિત્ર, હરિનો સત્સંગ, હરિનું કીર્તન, હરિનું ભજન, દયા દાન આ બધાય મનુષ્યના કલ્યાણના સોપાનો છે કે મનુષ્ય આમાંથી કોઈ પણ એક સોપાન પકડે તો એમાં એનું કલ્યાણ છુપાયેલું છે। ત્રીજો પ્રશ્ન હતો કે પરમાત્માના કેટલા અવતારો થયા? આ કથા શુદ્ધ પુરાણી સૌનક આદિ ઋષિઓની સમક્ષ જરા વિસ્તારથી ગાય છે। આ પૃથ્વી ઉપર અત્યાર સુધીમાં કુલ 23 અવતારો થયા છે, એક અવતાર થવાનો બાકી છે જેનું નામ છે ભગવાન કલ્કી અવતાર। કલયુગ 4,32,000 વર્ષનો કલયુગ છે, 4 ચરણમાં એ પથરાયેલો કલયુગ છે, 4,32,000 વર્ષ, અને હજુ એના 5,500 વર્ષ થયા છે। ભગવાન સ્વધામ ગયા કૃષ્ણ એને હજુ તો 5,500 વર્ષ થયા, હજુ 4,32,000 વર્ષનો કળિયુગ છે। અને આપણે અત્યારથી કહીએ છીએ કલયુગ આવી ગયો, કલયુગ પાકી ગયો, હજુ તો પાક્યું જ નથી, હજુ તો નાનું એવું બાળક છે કલયુગ, હજુ તો ઘોડિયામાં હિંચે છે। તો ત્રીજો પ્રશ્ન સૌનક આદિએ જે પૂછ્યો એમાં સુત પુરાણી ઉત્તર આપતા કહે કે 23 અવતારો પૃથ્વી ઉપર ઈશ્વરના થયા, એક અવતાર બાકી છે। એક વાત કરી કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ધર્મની જગ્યાએ અધર્મની સ્થાપના થાય, સંતોના ભજનમાં જ્યારે વિક્ષેપ પડે, ગાયો પીડાય છે, શાસ્ત્રો બળવા લાગે છે, પાપાચાર વધે, ત્યારે ધર્મ સંસ્થાપના થાય, સંભવામી યુગે યુગે। એ અર્થમાં ઈશ્વર આવે છે, કેવા કાર્ય કરવા માટે આવે? પવિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતમ, સાધુ સંતો વિપ્ર સમાજના રક્ષણ માટે ઈશ્વર નિરાકાર રૂપ છોડી અને સાકાર રૂપ લઈ પૃથ્વી ઉપર લીલા કરવા માટે પધારે છે। સુત પુરાણી 24 અવતારોની કથા ગાતા કહે છે કે આ પૃથ્વી ઉપર સૌથી પહેલા ઈશ્વરના અંશ તરીકે સનત કુમારો પ્રગટ્યા છે। જે સનત કુમારોને દેવર્ષિ નારદનો ભેટો બદ્રિક આશ્રમમાં થયો, જ્ઞાન વૈરાગ્ય ને જગાડવા માટે થઈ, ભક્તિને આનંદિત કરવા માટે થઈ, અને સનત કુમારોએ જે શ્રીમદ ભાગવતની કથા ગંગા કિનારે આનંદ ઘાટ ઉપર ગાઈ, એ સનત કુમારો એ પરમાત્માનો પહેલો અવતાર છે। પરમાત્માનો બીજો અવતાર ભગવાન વરાહ છે કે મનુ અને સતરૂપા આ પૃથ્વી પર બ્રહ્માજીના અંગમાંથી પ્રગટ થયા અને કહ્યું કે મને રહેવા માટે સ્થાન આપો। એવા સમયે પૃથ્વી જળમાં હતી, એ પૃથ્વીને બહાર લાવવા માટે ભગવાન વરાહ પ્રગટ્યા, એ પરમાત્માનો બીજો અવતાર છે। પરમાત્માનો ત્રીજો અવતાર છે દેવર્ષિ નારદ, જેને સંસારને વિષ્ણુ ભક્તિ અર્પણ કરી છે,
તંત્રનો ઉપદેશ કર્યો છે એ દેવર્ષિ નારદ એ પરમાત્મા બ્રહ્મનો ત્રીજો અવતાર છે. ચોથા અવતાર તરીકે નરનારાયણ દેવ પ્રગટ્યા છે, જેને ખૂબ તપસ્યા કરી છે એ નરનારાયણ દેવ એ પરમાત્માનો ચોથો અવતાર છે. પાંચમો અવતાર ભગવાન કપિલ ભગવાન, જેને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો કરદમ અને દેવહૂતિને ત્યાં ભગવાન કપિલ પ્રગટ્યા, એ ભગવાન કપિલ એ પરમાત્માનો પાંચમો અવતાર છે. છઠ્ઠા અવતાર તરીકે અત્રિ અને અનસૂયાને ત્યાં ત્રણેય દેવો માં અનસૂયાના પ્રતિવતા ધર્મને તોડવા માટે ભંગ કરવા માટે આવ્યા અને પછી ત્રણેય દેવોને માં અનસૂયાએ બાળક બનાવી દીધા અને પછી એ ત્રણેય દેવ દત્તાત્રેયના રૂપમાં પ્રગટ થયા. એ દત્તાત્રેય પરમાત્માનો છઠ્ઠો અવતાર છે. પરમાત્માનો સાતમો અવતાર છે. આઠમા અવતાર તરીકે ઋષભદેવ મહારાજ છે, નાભી રાજા મેરુદેવીને ત્યાં પ્રગટ્યા. ઔષધિનું જેને દોહન કર્યું આ ઋષભદેવ જૈન પરંપરામાં આપણે બધા જાણીએ છીએ, એ પરમાત્માનો આઠમો અવતાર છે. નવમા અવતાર તરીકે ભગવાન પૃથુ મહારાજ પ્રગટ્યા. ધર્મ કોને કહેવાય, સંસાર કોને કહેવાય, પૃથ્વીમાંથી સમગ્ર ઔષધિનું જેને દોહન કર્યું છે એવા ભગવાન પૃથુ મહારાજ એ પરમાત્માનો આ નવમો અવતાર છે. દસમા અવતાર તરીકે ભગવાન મત્સ્ય પ્રગટ્યા છે. આ બધા એ દ્રશ્ય જોયું હશે કે સમુદ્રમાં બધું જ જ્યારે ડૂબી રહ્યું હતું એવા સમયે માછલીનું રૂપ લઈ, મત્સ્યનું રૂપ લઈ અને એ ડૂબતું બધું બચાવ્યું, એ પરમાત્મા ભગવાન મત્સ્ય એ પરમાત્માનો દસમો અવતાર છે. એકાદશમો અવતાર દેવતા અને દાનવ વચ્ચે સમુદ્ર મંથન થયું, વાસુકી નાગનું દોરડું બનાવ્યું, મંદરાચલ પર્વતનો રવૈયો સમુદ્ર મંથન થયો, પણ સમુદ્રની અંદર એ રવૈયો આમ સરખો જલમાં રહેતો નથી, ત્યારે કાચબાનું રૂપ લઈ કુર્મ રૂપ લઈને ભગવાન પધાર્યા, એ પરમાત્માનો અગિયારમો અવતાર એ કુર્મ અવતાર છે. બારમા અવતાર તરીકે સમુદ્ર મંથનમાંથી અમૃત કુંભ લઈ ધન્વંતરી મહારાજ પ્રગટ્યા, એ ધન્વંતરી એ પરમાત્માનો બારમો અવતાર છે. તેરમા અવતાર તરીકે આપ બધા જાણો છો કે ધન્વંતરી જ્યાં કુંભ લઈને પ્રગટ્યા અને પછી તો દેવતાઓ જોતા રહી ગયા અને દાનવો અમૃત લઈને ભાગ્યા અને ભગવાન વિષ્ણુએ પાછું એક મોહિનીનું રૂપ ધારણ કર્યું અને મોહિનીને જોઈ અને દાનવો અમૃત ભૂલી ગયા, દેવતાઓને એ અમૃત પાન કરાવ્યું, એ મોહિની રૂપ એ પરમાત્માનો તેરમો અવતાર છે. ચૌદમા અવતાર તરીકે સાયંકાલે પ્રહલાદની રક્ષા કરવા માટે સ્તંભમાંથી જે પ્રગટ્યા છે, હિરણ્યકશ્યપુને જેને માર્યો છે એ ભગવાન ઋષિ ભગવાન એ પરમાત્માનો ચૌદમો અવતાર છે. પંદરમા અવતાર તરીકે બલિરાજાના આંગણે વામન બનીને આવેલા ત્રણ ડગલા પૃથ્વી માગી અને પછી તો ત્રણ ડગલા પૃથ્વીમાં એકમાં સમગ્ર સ્વર્ગ સુધીની યાત્રા, એક પાતાળ સુધીની યાત્રા અને ત્રીજું ડગલું બલિના મસ્તક ઉપર પધરાવ્યું, એ ભગવાન વામન એ પરમાત્માનો પંદરમો અવતાર છે. સોળમા અવતાર તરીકે જેને 21 વાર પૃથ્વીને નક્ષત્ર કરી નાખી છે એવા પરશુરામ દાદા એ પરમાત્માનો 16મો અવતાર છે. 17મા અવતાર તરીકે જેને વેદનો વિસ્તાર કર્યો છે, પુરાણોની રચના કરી છે અને સતત શાસ્ત્રોનું પઠન કરે છે એવા ભગવાન વેદ વ્યાસજી એ પરમાત્માનો 17મો અવતાર છે. 18મા અવતાર તરીકે મર્યાદા પુરુષોત્તમ રામ અયોધ્યામાં પ્રગટ્યા, જેને સેતુબંધ રામેશ્વરની સ્થાપના કરી અધર્મરૂપી રાવણને મારી અને રામ રાજ્ય સમગ્ર જગતને શીખ્યું છે એ ભગવાન રામ એ પરમાત્માનો 18મો અવતાર છે. 19મો અવતાર બલરામ મહારાજ છે, દાઉ ભૈયા શેષા અવતાર એ પરમાત્માનો 19મો અવતાર.
અને પછી ભીષ્મ અવતાર, પૂર્ણ પુરુષોત્તમ, નટખટ, નંદ દુલારો, કનૈયો, માખણ ચોર, જેને વૃંદાવન વિહારી કહી શકાય, જેને દ્વારકાનો નાથ કહેવાય. અને આપણા ગુજરાતી પછી દ્વારકાના નાથમાંથી તમે જુઓ તો ડાકોરનો ઠાકોર કરી નાખ્યો. એ ડાકોરનો ઠાકોર એ પરમાત્મા કૃષ્ણ, એ વિષ્ણુ અવતાર છે. એકવીસમા અવતાર તરીકે ભગવાન બુદ્ધ પ્રગટ્યા, જેને અહિંસાનો માર્ગ બતાવ્યો છે. અહિંસા પરમો ધર્મ જગતને જે સૂત્ર આપ્યું છે એ ભગવાન બુદ્ધ એકવીસમો અવતાર છે. બાવીસમો અવતાર ધ્રુવ મહારાજ ખૂબ તપ કરે છે. અને પછી શ્રી હરિ ધ્રુવને જે દર્શન દેવા માટે પધાર્યા એ બાવીસમો અવતાર છે. તેવીસમો અવતાર હવિગ્રી અવતાર છે, કે ગજેન્દ્ર નો પગ એક મગર સરોવરમાં પકડે અને એ સમયે રાત્રિના સમયે હાથી જે પુકાર કરે છે અને શંખ ચક્ર ગદા પદ્મધારી દ્વારકાનો નાથ આવી અને ગજેન્દ્રને મોક્ષ આપે, એ મગરને પણ મોક્ષ આપે, એ હરિગિરી અવતાર, એ પરમાત્માનો તેવીસમો અવતાર છે. અને ચોવીસમો અવતાર હવે થવાનો બાકી છે, જેને કલ્કી કહીએ છીએ. કોઈ કહે છે ઘોડા ઉપર આવશે, હાથમાં તલવાર હશે અને પછી તો ત્રણ જ દિવસમાં સમગ્ર પૃથ્વીને નાશ કરી અને પાછા પ્રદક્ષિણા કરી અને ચાલ્યા જશે. કલ્કી અવતારની વાત છે. આ ચોવીસ અવતારોની કથા શુત પુરાણીએ ગાઈ છે. અંતે શ્રીમદ ભાગવતના અવતારની કથા ગાઈ છે. સરસ્વતીના નદીનો કિનારો છે, સમ્યપ્રાસ નામની કુટીર છે. એક દિવસ ભગવાન વેદ વ્યાસજી પૂજા અર્ચન કરી રહ્યા છે. દેવર્ષિ નારદ ભગવાન વેદ વ્યાસજીની કુટિયામાં પધારે છે. થોડા સમય પછી દ્વાપર યુગ પૂર્ણ થવાની તૈયારી છે, કલયુગ આવે છે. કલયુગમાં જ્ઞાન વૈરાગ્યની વાત કોઈ સમજશે નહીં, એટલા માટે ભગવાન વેદ વ્યાસજીને સતત ચિંતા છે. મુખ ઉપર સતત ચિંતા દેખાઈ રહી. દેવર્ષિ નારદનો ભેટો થયો. દેવર્ષિ કહે, હે વેદ વ્યાસજી, આપનું મુખ જોયા પછી એમ લાગે છે કે આપ સતત ચિંતામાં છો. કહે કે મેં આટલા શાસ્ત્રોની રચના કરી, મને હજુ સંતોષ નથી થતો. અને પછી દેવર્ષિ નારદના કહેવાથી ભગવાન વેદ વ્યાસજીને કહ્યું કે હે વેદ વ્યાસજી, આજ સુધી તમે બધા જ્ઞાન શાસ્ત્રની રચના કરી છે, હવે તમે એકાદ પ્રેમ શાસ્ત્રની રચના કરો. અને પછી દેવર્ષિ નારદે એ ચતુર્શ્લોકી ભાગવત ભગવાન વેદ વ્યાસજીને ચાર શ્લોક આપ્યા. અને ભગવાન વેદ વ્યાસજીએ સમ્યપ્રાસ કુટીરમાં બેસી સરસ્વતી નદીનો કિનારો, બદ્રિકાશ્રમ જેવું પરમધામ, બદ્રિકાશથી તમે આમ માન ગાવ જાઓ એટલે છેલ્લે ગણપતિ ગુફા અને પછી વ્યાસ ગુફા આવે છે. એ વ્યાસ ગુફાની અંદર હિમાલયમાં શ્રીમદ ભાગવતની રચના થઈ, પ્રેમ શાસ્ત્રની રચના થઈ. પણ પછી આ શ્લોક કોને આપવા, અથવા તો આપવું કોને? સમાધિમાં બેસીને દેવર્ષિ નારદના કહેવાથી જ્ઞાનની વાત નહીં પણ પ્રેમની વાતને ભગવાન વેદ વ્યાસજીએ પોતાના શાસ્ત્રમાં કંડારિત કરી છે. જ્યાં શ્રીમદ ભાગવતની રચના પૂરી થઈ, હવે આપવું કોને? અમુક શિષ્યો આશ્રમમાં હતા, એને અર્પણ કર્યા, પણ હજુ સંતોષ નથી થતો. કારણ કે વ્યાસપુત્ર સુખદેવજી મહારાજ તો જન્મતાની સાથે વનમાં એક વૃક્ષની નીચે બેઠા બેઠા તપ કરી રહ્યા છે. એક દિવસ એવી ઘટના ઘટે છે કે ભગવાન વેદ વ્યાસજીએ પેલા આશ્રમમાં રહેતા ઋષિકુમારોને, બાળકોને અમુક શ્લોકો શીખવ્યા છે. એ શ્લોક એક દિવસ ગાતા 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 પેલા ગુવાળિયાઓ, ઋષિકુમારો, બાળકો વનમાં નીકળે છે, ગાયો ચરાવતા જાય, પાછો અડધો શ્લોક ગાય અને પાછી ગાયો ક્યાં ગઈ, ગાયોને શોધવા દોડે, પાછા આવે, પાછો પેલો શ્લોક ગાય. એમ ગાયો ચરાવતા ચરાવતા વનમાં એક દિવસ ફરતા હતા અને એ સમયે મુખમાંથી શ્લોક નીકળ્યા અને સુખદેવજી મહારાજ વૃક્ષની નીચે તપ કરી રહ્યા હતા. એના કાનમાં આ શ્લોક પડ્યા છે. કેવો શ્લોક સુંદર છે સાહેબ. કર્ણયો
સદ કનક કપીસ વૈજયંતી ચ માલા રતાન ધ્યાન કરી રહ્યા હતા જે વૃક્ષની નીચે, ગઈકાલની કથા પાછી યાદ કરાવું તમને. કારણ કે સુખદેવજી મહારાજ તો જન્મની સાથે દોડ્યા હતા, વ્યાસજી પાછળ પાછળ દોડ્યા, પુત્રે તન્મયતા તરવો વિનેગુગન. ત્યારે વૃક્ષોએ કહેલું કે હે વ્યાસજી, તમારા પુત્રને અત્યારે જવા દો, જગતના કલ્યાણ માટે જાય છે, એને ધ્યાન કરવા દો, એ સમય આવશે આપના ઘરે સામે ચાલીને આવશે. પેલા ઋષિ કુમારોના શ્લોકના શબ્દો સુખદેવજી મહારાજના કાને પડ્યા છે, ધ્યાન તૂટી ગયું, ધ્યાન છૂટી ગયું. સુખદેવજી ઊભા થઈ અને શિષ્યો પાસે આવે ભગવાન વેદ વ્યાસજીના, આવીને પૂછ્યું કે તમે આ શું ગાઓ છો? કહે કે અમે શ્લોક ગાઈએ છીએ. એક શ્લોક બહુ સુંદર છે, આ કોને બનાવ્યો છે? અમારા ગુરુજીએ બનાવ્યો છે. ઓ, તમારા ગુરુજીએ બનાવ્યો? હા, આ એક જ શ્લોક બનાવ્યો છે. એટલે પેલા શિષ્યોએ કીધું કે આ તો સેમ્પલ છે, આ સેમ્પલ પીસ છે, હજુ ગોડાઉન તો હજુ આશ્રમમાં છે. હે શિષ્યો, આના રચનાકાર કોણ છે? શિષ્યોએ કહ્યું કે અમારા ગુરુજી છે, આ એમની છેલ્લી રચના છે, જેને પ્રેમશાસ્ત્ર અમે કહીએ છીએ. તમારા ગુરુજી ક્યાં રહે છે? આશ્રમમાં રહે છે. ક્યાં આવ્યો તમારા ગુરુજીનો આશ્રમ? કે સરસ્વતી નદીના કિનારે બદ્રિકાશ્રમ ધામમાં. બરાબર છે. તમારા ગુરુજીનું નામ શું છે? અને પછી શિષ્યોના મુખમાંથી શબ્દ નીકળ્યો કે અમારા ગુરુજીનું નામ છે વેદ વ્યાસજી. અને જ્યાં સુખદેવજીએ સાંભળ્યું કે વેદ વ્યાસજી, ત્યાં તો સુખદેવજી મહારાજ વન છોડી અને હે પિતા, હે પિતા, હે પિતા દોડ્યા છે કે હું આપને ઓળખી ન શક્યો, મારે ધ્યાનની જરૂર નથી, મારે તપની જરૂર નથી, આપના ચરણમાં બેસી અને આ ભાગવતનું પઠન કરું, આ શ્લોકનું પઠન કરું, એ જ મારા માટે ધ્યાન અને તપ છે. દોડતા દોડતા આવ્યા છે. સુખદેવજી મહારાજ સીધા આશ્રમમાં આવી ભગવાન વેદ વ્યાસજીના ચરણમાં પડે. વેદ વ્યાસજીની આંખમાં આંસુ આવ્યા છે. બંને પુત્ર અને પિતા બંને ભેટ્યા છે. અને પછી ભગવાન વેદ વ્યાસજીને સુખદેવજી કહે કે મને હવે શ્રીમદ ભાગવત ભણાવો. અને સુખદેવજી મહારાજે પોતાના પુત્ર એવા વેદ વ્યાસજીએ પોતાના પુત્ર સુખદેવજીને શ્રીમદ ભાગવતના 18,000 શ્લોક ભણાવ્યા છે. સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવત ભણે છે. અહીંયા સુત પુરાણી અને ભાગવત ભણે છે. એ કથા ગાયા પછી થોડી વચમાં
મહાભારતની કથા ગાય છે. દિવ્ય કથા છે. મહાભારતની કથા એટલા માટે ગાઈ છે કે એમાં પરીક્ષિતના જન્મની કથા છે, અને પરીક્ષિત જન્મે પછી એને શ્રાપ લાગે તો સુખદેવજી જે ભાગવત ભણ્યા છે એ પરીક્ષિતને સંભળાવી શકે. શ્રીમદ ભાગવતના પરમ શ્રોતા એના જન્મ અને કર્મની કથા શ્રીમદ ભાગવતમાં પ્રારંભમાં ગાઈ છે. કુરુક્ષેત્રમાં ભયંકર યુદ્ધ થયું છે અને મહાભારત મહાભારત છે. વીરત્વ જેમાં પ્રગટે, જેમાં વીરતા પ્રગટે. ઘણા લોકો તો ઘરમાં મહાભારત રાખતા જ નથી. મહાભારત જેવો કોઈ ગ્રંથ નથી. એક વાર તમારા જીવનમાં તકલીફ આવી હશે અને મહાભારતને ખાલી દર્શન કરશો ને, અને મહાભારતને ખોલીને વાંચશો ને, તોય તમારી અંદર વીરતા આવશે, નિર્ભયતા આવશે, નિડરતા આવશે. મહાભારત એવો ગ્રંથ છે. પાંચમો વેદ કયો છે આપણા સંતોએ? તો હવે તો સારું છે, બધું યુગ સારો આવ્યો. પેલા તો મહાભારતની પેલી સિરિયલ સરસ આમ આવતી દિનુકાકા ટીવીમાં, અને બધા એવા સરસ બેસી જાય તમે જો તો જોવા માટે, અને આખી મહાભારત જોવે. અને આમ બરાબર તમે જો આમ સિરિયલ શરૂ થાય અને એમાં લાઈટ જાય તમે જો, અને પછી બધા આમ જોયા કરે. પણ જે વીરતાના શબ્દો છે, જો તમને યાદ કરાવું ફરી પાછું મહાભારત યાદ કરાવું સામે જો. હા હા, જય હો. આપ મારી સાથે બધા ગાજો. શ્રી મહાભારત કથાયત, શ્રી મહાભારત કથા હે પુરુષાર્થ કી, સ્વાર્થ કી, પરમાર્થ કી, સાર્થ કી, જિસકે ભરે શ્રી કૃષ્ણ ભારત પાદ શબ્દ ભી ઘોષિત હુઆ, શબ્દ સાર્થક સર્વદા. આ સંસ્થાપના શાય
મહાભારત મહાભારત છે, મને તમને વીરત્વ પ્રગટ કરે, મને તમને નિડરતા પ્રગટ કરે, એ મહાભારતની કથા શ્રીમદ ભાગવતમાં ગાવામાં આવી છે પ્રારંભમાં. કે કુરુક્ષેત્રની અંદર ભયંકર યુદ્ધ થાય છે, કૌરવની હાર થવા લાગી છે, ભીમની ગદાથી દુર્યોધનના સાથળ ભાંગી ચૂક્યા છે, અને એવા સમયે દ્રોણાચાર્ય પુત્ર અસ્વસ્થામાં ઘોર કૃત્ય કરવા માટે તૈયાર થયો છે. રાત્રિના સમયે, સાયંકાળના સમયે અસ્વસ્થામાં દુર્યોધન પાસે આવે છે. દુર્યોધનના બંને પગ ભાંગી ચૂક્યા છે, કૌરવની સેના હણાઈ ચૂકી છે, અને એવા સમયે અસ્વસ્થામાં દુર્યોધનને આવીને કહે છે, તું ચિંતા ન કર, આવતીકાલે સૂર્યનારાયણનું પ્રથમ કિરણ જ્યારે પૃથ્વી ઉપર પડે એ પહેલા પાંચેય પાંડવોના મસ્તક હું તારા ચરણમાં લાવીને ધરી દઈશ. દુર્યોધન કહે, અસ્વસ્થામાં હું પાંડવોને ઓળખું છું, તું ઓળખે છે? જે છે હું તારા ચરણમાં એ પાંચેય પાંડવોના મસ્તક લાવીને મૂકી દઈશ, એવું હું તને વચન આપું છું. અને અંતે પછી વચન આપી અને અસ્વસ્થામાં ત્યાંથી નીકળ્યો છે. રાત્રિનો ઘોર સમય થયો છે, ઘોર અંધકાર રાત્રિ છે, કુરુક્ષેત્રમાં બધા જ વિશ્રામ લઈ રહ્યા છે, અને એવા સમયે વેશ બદલીને હાથમાં ખડગ લઈ અંધકારમાં છુપાતો પાંડવોની જ્યાં છાવણી હતી એ તરફ અસ્વસ્થામાએ પ્રયાણ કર્યું છે, પ્રસ્થાન કર્યું છે. ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.